હેલો, નમ્રતા સુમળ, બીએસએમ સ્ટર 3 અર્થશાસ્ત્ર મેઇન ઇકોનોમિક્સ પેપર નંબર 7 સહકાર. તેની અંદર આપણે ગયા લેક્ચરમાં સમાજવાદ અને સહકાર વચ્ચે જે સામ્યતા છે તેના લક્ષણો, તેની મર્યાદા અને તફાવત વિશેની માહિતી મેળવી હતી. આજે આપણે સહકાર અને સામ્યવાદ વિશેના લક્ષણો, મર્યાદા અને તેના તફાવતની ચર્ચા કરવાની છે. તો તેની અંદર પહેલાં સહકાર અને સામ્યવાદ. સામ્યવાદનો સૌ પ્રથમ પ્રયોગ રશિયામાં થયો છે. ત્યાં માર્ક્સવાદના વ્યવહારમાં મૂકવાના પ્રયત્નો થયા છે અને સમાજવાદ અસ્તિત્વમાં આવ્યો. સામ્યવાદમાં ખાનગી મિલકત હોતી નથી. ખાનગી મિલકતને લીધે સમાજમાં આર્થિક અનિષ્ટો ઊભા થાય છે. તેથી સામ્યવાદી ખાનગી મિલકતના નાશમાં માને છે. સામ્યવાદમાં બધી જ મિલકત રાજ્યની હોય છે. ઉત્પાદનના બધા જ સાધનો રાજ્યના હોય છે અને મોટાભાગની આર્થિક પ્રવૃત્તિ રાજ્ય કરતું હોય છે. રાજ્ય દ્વારા ઉત્પાદન અને વેચણીનું પણ કામ કરવામાં આવે છે. એટલે કે સામ્યવાદના અર્થતંત્રની અંદર બધી વસ્તુ ખાનગી માલિકીની હોતી નથી. જે પણ કાંઈ એને જે જરૂરિયાતો ઊભી થાય છે, જે પણ અનિષ્ટો ઊભા થાય છે, તેની મિલકત છે તે બધી વસ્તુ રાજ્યના હસ્તક જ જોવા મળે છે. અને મોટાભાગના બધા સાધનો, બધા જે આર્થિક પ્રવૃત્તિ મોટાભાગની જે પણ કંઈ કરે છે તે બધી રાજ્યના હેન્ડલ કરતી જોવા મળે છે. એટલે કે ઉત્પાદન કરવું હોય, વેચણી કરવી હોય, ગમે તે કામ કરવું હોય તો તેને પણ રાજ્યના હસ્તક જ કરવામાં આવે છે. તેની અંદર આપણે તેના લક્ષણો વિશેની માહિતી મેળવી તો ઉત્પાદનના સાધનોની માલિકી સમાજની, કે ઉત્પાદનના જેટલા સાધનો છે તેમાં માલિક છે એ સમાજની જોવા મળે છે, એટલે કે રાજ્યની જોવા મળતી હોય છે. તેના લક્ષ્યને ધ્યાનમાં રાખી અને તેના સાધનો જે છે તેમાં સામ્યવાદના વધુ પડતા સાધનો તેના સમગ્ર સમાજના હોય છે. તેમાં કોઈ એક વ્યક્તિના સાધનો હોતા નથી, એટલે કે કોઈ ખાનગી વ્યક્તિના નથી હોતા. આજે મારા સાધન એકલાના નથી હોતા, આખા રાજ્યની અંદર જે સાધનો બનાવવામાં આવે છે એ બધા સાધનો તેની અંદર સામ્યવાદની અંદર જોવા મળતા હોય છે. તેમાં કોઈ એકલી માલિકીના નથી હોતા. આખા સમાજની અંદર જે પણ સાધનો ઉત્પાદન કરવામાં આવે છે તે સામ્યવાદની અંદર જોવા મળેલા છે. પછી આવે છે કેન્દ્રીય આર્થિક આયોજન, કે કેન્દ્રીયકરણ દ્વારા આર્થિક આયોજન જે કરવામાં આવતું હોય છે. સામ્યવાદની અંદર તેના સાધનોની ગણતરી કરવામાં આવે, એ પણ આયોજન પંચ દ્વારા નક્કી કરવામાં આવે છે. આર્થિક મોજણી કરવામાં આવે, દેશના કયા કયા વિભાગોમાં કયા કયા ઉદ્યોગો વિકસાવવાની જરૂર છે તેની પણ તપાસ કરવામાં આવે છે. અને દેશમાં કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં ક્યારે ઉત્પાદન કરવું, કઈ રીતે ઉત્પાદન કરવું તેના અંગેના નિર્ણયો કેન્દ્રીય આર્થિક આયોજનની અંદર લેવામાં આવતા હોય છે. એટલે આ જેટલી બાબત જે પણ કામગીરી કરવામાં આવે છે તે બધી રાજ્ય હસ્તક જ કરવામાં આવતી હોય છે. તેમાં કોઈ એક ખાનગી માલિકીને કે ખાનગી કોઈ એક વ્યક્તિ કે પેઢી કે એ કંઈ પોતાનું સંચાલન કરતી નથી હોતી. આર્થિક આયોજન કરવું હોય તો પણ સમાજની અંદર સામ્યવાદના જે આયોજન પંચ દ્વારા જે રાષ્ટ્રના સાધનોની ગણતરી કરવામાં આવે છે તેનો પણ તેની અંદર રાજ્ય દ્વારા જ કરવામાં આવતી હોય છે. પછી આવે છે આર્થિક સમાનતા. તો સામ્યવાદની અંદર આર્થિક સમાનતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. મૂડીવાદને કારણે આર્થિક અસમાનતા ઊભી થઈ છે તે દૂર કરવા માટે સામ્યવાદી વિચારધારા કામ કરતી હોય છે. આ પ્રમાણે ખાનગી મિલકતનો હક છે એ સ્વીકારવામાં આવતો નથી અને નફાના હેતુથી ઉત્પાદન થતું નથી. આર્થિક અસમાનતા ઓછી રહે તેવા સંભવમાં પણ કામ છે એ કરવામાં આવતું હોય છે. એટલે કે જે મૂડીવાદી અર્થતંત્રની જેમ જે ખાનગી માલિકો પોતાનો હક જમાવતા તેવી રીતે સામ્યવાદની અંદર એવી રીતે હક જમાવવામાં આવતો નથી. તેની અંદર ખાનગી મિલકતનો કોઈ સ્વીકાર જ કરવામાં નથી આવતો. એ રાજ્ય દ્વારા પણ જે કારણે નિર્ણયો લેવામાં આવતા હોય, જે અસમાનતા ઊભી થતી હોય તેને દૂર કરવા માટેના જે પણ કંઈ પણ પગલાં લેવા હોય તો રાજ્ય દ્વારા જ એ લેવામાં આવતા હોય છે. પછી આવે છે ભૌતિકવાદ પર વિશેષ આધાર. સામ્યવાદી ભૌતિકવાદીઓના હિમાયત છે. તેમાં ધાર્મિક અને નૈતિક મૂલ્યોને સ્થાન આપતા નથી. સમાજના લાખો લોકો ગરીબાઈમાં રીબાઈ છે તેઓનું જીવનધોરણ સુધારવાના ઉદ્દેશથી સામ્યવાદી હક છે એ દાખવવામાં આવ્યો છે. આથી સમાજમાં
આર્થિક પ્રવૃત્તિઓનું સંચાલન રાજ્ય દ્વારા કરવામાં આવે છે, તેથી ઝડપથી આર્થિક વિકાસ થાય તો તેનો લાભ સમગ્ર સમાજને થતો જોવા મળે છે. એટલે કે સામ્યવાદી જે અર્થતંત્ર ધરાવે છે તે ભૌતિકવાદ ઉપર વધુ આધાર ધરાવતા હોય છે, તેને ધાર્મિક કે નૈતિક મૂલ્યો ઉપર આધાર નથી પરંતુ એને ભૌતિક મૂલ્ય ઉપર વધુ ભાર છે એ મૂકવામાં આવેલો છે. કે ગરીબ લોકો છે એ વધુ ને વધુ કેમ ગરીબ બનતા જાય છે તો તેના વિશેના કેટલાક જીવનધોરણો એનું સુધરે એના માટેનું સંચાલન દ્વારા કે રાજ્ય દ્વારા એનું સંચાલન કરી અને યોગ્ય પ્રકારમાં ઝડપથી વિકાસ થાય તેના માટેની કામગીરી છે એ કરવામાં આવેલી છે. પછી આવે છે ભૌતિક સમતુલા. તો ભૌતિક સમતુલા અનિવાર્ય માનવા માટે આયોજનમાં ભૌતિક સમતુલાને મદદ અપાય છે. ભૌતિક સમતુલા તમામ સ્તરની પેઢી તેના સાધનનું ઉત્પાદનની યોજના તૈયાર કરે છે. કાચા માલથી માંડીને તૈયાર માલ સુધીના કોઠાઓ તૈયાર કરવામાં આવે છે જેથી ઉત્પાદનના લક્ષ્યાંકની વ્યવહારુ ગણતરીઓ થઈ શકતી જોવા મળે છે. એટલે કે ભૌતિક સમતુલાની અંદર જે તમામ સ્તરના જે પેઢી સાધનો ઉત્પાદન કરવામાં આવે છે, જે તૈયાર કરવામાં આવે છે, તેના કાચા માલથી લઈને પોતાના લક્ષ્યાંકના વ્યવહારો સુધી સમતુલા મળી રહે તેના માટેની કામગીરી છે એ કરવામાં આવેલી છે. પછી આવે છે ખેતીનું સામૂહિકીકરણ. કે સમાજવાદની અંદર ખાનગી મિલકતના જે હક છે, જે જમીન છે એ અપનાવવામાં આવતી નથી પરંતુ તેમાં સામૂહિક ખેતીનો સ્વીકાર કરવામાં આવેલો છે. એટલે કે કોઈ એક પોતાની માલિકીની ખેતી નથી હોતી, જેટલા લોકો રહેતા હોય તેમાં સામૂહિક ખેતી દ્વારા છે એ કામ કરવામાં આવતું હોય છે અને તેના ધોરણે ખેતી કામ કરતા હોય છે. આ આપણી ખેતી હોય તેમાં કોઈ બીજાનો હક ન હોય, નામ છે એ આપણું હોય, પણ એ ખાનગી માલિકીની ખેતી થઈ ગઈ. પરંતુ આની અંદર સામ્યવાદની અંદર જે વસ્તુ જોવા મળે છે તે ખેતી છે એ સામૂહિકકરણ દ્વારા કરવામાં આવતી હોય છે અને તેમાં રશિયામાં ખેતીનું સામૂહિકકરણ છે એ શરૂઆતમાં કરવામાં આવેલ છે અને તેમાં ફરજિયાતપણે બનાવવામાં આવેલું છે. મરજિયાતપણે નહીં કે તમારે જેમ ખેતી કરવી એમ તમે કરી શકો છો એવી રીતે નહીં, ફરજિયાત રીતે તમારે ખેતીનું સામૂહિકીકરણ જ કરવામાં આવેલું છે. અને ખેતીના સામૂહિકીકરણને કારણે કૃષિ ક્ષેત્રને મોટા પાયાના ઉત્પાદનોમાં લાભ છે એ જોવા મળ્યો છે અને સામ્યવાદના વિરોધ કરનાર ખેડૂતોને અસરકારક અંકુશમાં લાવી શકાય છે અને એ માટે ખેતીનું સામૂહિકીકરણ જરૂરી સામ્યવાદમાં પણ માનાતું જોવા મળેલું છે. એટલે કે ખેતી પણ તમારે સામૂહિક ધોરણે જ કરવાની રહેતી હોય, તેમાં પણ ખાનગી મિલકતની છે એ ખેતી જોવા નથી મળતી. આટલી વાત હતી તે સામ્યવાદના લક્ષણની હતી. હવે તેની આપણે મર્યાદા જોઈએ તો તેની અંદર પહેલું જોઈએ તો દરેક સમાજની આર્થિક પદ્ધતિમાં કેટલીક મર્યાદાઓ તો હોય જ છે. કે અમુક કામ જે કરનાર વ્યક્તિ છે તેની કોઈક કેટલીક નબળાઈઓ જોવા મળે, એવું નથી કે બધા લોકો બધી વસ્તુમાં એક્સપર્ટ જ હોય છે. અમુક જગ્યાએ અમુક વસ્તુ છે એની તેની ખામીએ દર્શાવતા હોય તો આની અંદર સામ્યવાદની કેટલીક મર્યાદાઓ છે એ જોવા મળેલી છે. તો તેમાં વહીવટી સંકલનની ખામી, કે વહીવટી દ્વારા તેના સંકલન માટેની કેટલીક ખામીઓ છે એ જોવા મળે છે. એટલે મળેલી જોવા મળે છે કે તેનું સંચાલન કરવામાં થોડી ઘણી કચાશ હોય, તેની કામગીરીમાં નાના મોટા ફેરફારો કરવાના હોય તો તેનું યોગ્ય પ્રકારનું તંત્ર છે એ ચલાવવાનું કામ છે તેની અંદર થોડી ઘણી ખામી, થોડી ઘણી મુશ્કેલીઓનો પણ સામનો કરવામાં આવતો હોય છે. એટલે કે વહીવટી સંકલનની થોડી ઘણી જે સંચાલન કરવાની ખામી છે તેના દ્વારા સામ્યવાદની અંદર તેની મર્યાદા છે એ જોવા મળેલી છે. પછી આવે છે કે ઉત્પાદનના એકમો દ્વારા માલ સામાનની સંગ્રહખોરી. કે ઉત્પાદનના એકમો જે ઉત્પાદન કરવામાં આવે છે તેમાં નિયમિત રીતે પોતાની જરૂરી એવો માલ છે એ મળી શકતો નથી, એમાં સંગ્રહખોરીની ખામી છે એ જોવા મળેલી છે. એટલે કે ઉત્પાદન કરવાના જે લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા છે તેની અંદર એમાં સંગ્રહખોરી છે એ કરવામાં આવેલી છે. એટલે પહેલાં શું કહી દઈએ કે ભાઈ વસ્તુના એકમો દ્વારા જે માલ સામાન જે મળવો જોઈએ તે રાખી મૂકે અને પછી એમ કહી દઈએ કે ભાઈ અમારી પાસે સંજોગોમાં કંઈ પણ સંજોગો આવે તો એની અંદર ઉત્પાદનના એકમો છે એ જોવા નથી મળતા, એને બદલે સંગ્રહ કરી રાખે છે કે ભવિષ્યની અંદર છે એ કામ આવે અથવા તેને સંગ્રહવૃત્તિ છે એ દાખવવામાં આવતી હોય અને આવા સંજોગોની અંદર જે લક્ષ્યાંક પ્રાપ્ત કરવાનો છે તે પ્રાપ્ત થઈ શકતો નથી. એટલે કે સામ્યવાદની આ સંગ્રહખોરીની જે એક મર્યાદા રહેલી છે તેના કારણે પણ ઉત્પાદનના સાધનોમાં જાજો એવો આર્થિક વિકાસ છે એ થઈ શકતો નથી હોતો. અને તેના જો એવી લોકો એમ કહે કે ભાઈ માલ સામાન નથી તો એના કારણે અછત ઊભી થાય,
અછત ઊભી થાય એટલે બીજા એકમોના ઉત્પાદન ઘટાડીનવાની ફરજ બળતી હોય અને તેની અંદર સંગ્રહખોરીનું પ્રમાણ છે એ વધારતું જોવા મળે. એટલે આપણે અત્યારે તમે જોજો, શરૂઆત થોડાક ટાઈમ પહેલાં ડુંગળીના ભાવ છે એ 100 રૂપિયા કરી નાખે, પછી 150 રૂપિયા 200 રૂપિયા સુધી પહોંચાડી દે તો એ ડુંગળીના ભાવ હજી એમ થશે કે વધતા જ રહેશે. તો એના ઉત્પાદનના જે એકમો છે એના માલ સામગ્રીની સંગ્રહખોરી છે એ વધારતા જ જાય. તો પછી આપણે અમુક ટાઈમે શું કહે, ભાઈ ગામમાં ડુંગળી જ નથી જોવા મળતી, બજારમાં ડુંગળી જ નથી હોતી, તો એ એના માલ સામાનની સંગ્રહખોરી કરી કહેવાય. એટલે કે સામ્યવાદની અંદર છે એનું વલણ છે આવું જોવા મળતું હોય છે. પછી આવે છે ખામીભર્યું ઉત્પાદન, કે જુદા જુદા ઉત્પાદનના એકમો કોઈપણ ભોગે પોતાના લક્ષ્યાંકો પાર પાડવાના હોય તો તેને તાલાવેલી. એટલે કેમ કે ભાઈ મારે આટલી વસ્તુ ઉત્પાદન કરીને મોકલાવી દેવી જોઈએ, તો તેની કોઈપણ ભોગે પણ આપણે કેમ કહીએ કે ભાઈ ના આટલું તો મારે વસ્તુ કરી જ લેવી જોઈએ, આટલા દિવસની અંદર, 2 દિવસમાં છે કે કલાક એકમાં છે, તો એ વસ્તુ કોઈપણ સમયે આપણે છે એ પહોંચાડવાની તાલાવેલી છે એ લાગેલી જોવા મળે છે. એટલે કહે છે કે જુદા જુદા ઉત્પાદનના એકમોમાં કોઈપણ ભોગે પોતાના ઉત્પાદનના સાધનો છે તેના પહોંચાડી અને તેનું તાલાબ પૂરું પાડવાના લક્ષ્યાંકો છે પૂરા કરવામાં આવતા હોય છે. તેમાં પોલેન્ડના થયેલા વિવિધ અભ્યાસક્રમના આધારે તેમાં આંકડાઓની કેટલીક માહિતી મળતા એવું જણાવે છે કે 1958માં માખણના પસંદ કરવા મળેલા નમૂનામાંથી 30% અને પનીરના નમૂનાઓમાંથી 38% ધોરણે નીચેના માલુમ પડ્યા જોવા મળે છે. એટલે કે પોલેન્ડની અંદર જે માખણ જે છે તેના નમૂના પસંદ કરી એમાં 30% અને પનીર જે છે તેમાંથી નમૂના પસંદ કરી અને 38% છે એ માલુમ પગડતા જોવા મળેલા છે. એટલે કે એનું ઉત્પાદનનું પ્રમાણ છે એટલું ઘટાડી દીધું, એટલું ખામીવાળું ઉત્પાદન થયેલું જોવા મળે છે. અને તેની અંદર આપણે જે વસ્તુઓ મેળવવાની છે તે યોગ્ય પ્રકારની મેળવી શકતા નથી હોતા. પછી આવે છે મજૂરીનો દુર્વ્યય, કે જે મજૂરી કરનાર લોકો છે જે કામગીરી છે અન્ય એકમોમાં રોકાયેલાના સંદર્ભમાં જોવા મળે છે, કેટલાક સુધારો નથી કરી શકતા અને રોજગારી એટલા પ્રમાણમાં વધુ શક્ય બનાવવાનું પસંદ કરે છે કે જે વ્યક્તિને મજૂરોને વેતન ચૂકવવામાં આવે છે તેની સામે કેટલાક મજૂરોને મૂલ્યનું ઉત્પાદન છે એના કરતાં ઓછા પૈસા છે, એટલે વહીવટી કાર્યો છે એની ઓછું ચૂકવવામાં આવતું હોય છે અને મજૂરના ઉત્પાદનનો જે ફાળો આપવામાં આવે છે તેને પણ ઓછા રોકાણમાં કરવામાં આવે, મજૂરોને નિયત પ્રમાણના કરતાં પગાર ઓછો ચૂકવવામાં આવતો હોય અને અન્ય ક્ષેત્રે મજૂરોને જવામાં પ્રોત્સાહન રહેતું નથી હોતું. હવે એ શું વિચાર કરે કે ભાઈ મજૂરી જે કરે છે જેટલા ઉદ્યોગો કામગીરી કરવા માટે રાખેલા હોય છે તેમાં જેટલું પ્રકારનું ઉત્પાદન કરવાનું છે તે ઉત્પાદન થઈ જાય છે, પરંતુ જ્યારે મજૂરોને વેતન ચૂકવવાનો સમય આવે છે ત્યારે તેમાં વહીવટીદારો છે તેના ઉત્પાદન કરેલા મૂલ્ય કરતાં ઓછું એને મૂલ્ય છે એ ચૂકવે છે અને અંતે તેનો ફાળો છે એ ઓછો જોવા મળે ને બીજા મજૂરો એમ કહેશે કે ભાઈ બીજી જગ્યાએ જશે તો પણ આ જ પોઝિશન રહેવાની છે, તો એના કરતાં મજૂરોને જે કામ કરવાનું પ્રોત્સાહન છે એ મળી શકતું નથી હોતું. પછી આવે છે સુધારાઓની મુશ્કેલીઓ, કે સામ્યવાદી અર્થવ્યવસ્થાની અંદર કેટલાક સુધારાઓનું સ્થાન છે કેન્દ્રીય આયોજન દ્વારા કરવામાં આવતું હોય છે. આંકડાકીય માહિતીઓના આધારે જુદી જુદી વસ્તુઓના ઉત્પાદનના લક્ષ્યાંકો છે એ નક્કી કરવામાં આવે, એ જ રીતે ઉત્પાદનના કામગીરીઓને પણ સોંપવામાં આવતી હોય અને દેશવ્યાપીની અંદર આ આયોજન છે મોટા પ્રમાણમાં થાય અને તેના કારણે સામ્યવાદની પદ્ધતિની અંદર ઘણી બધી મુશ્કેલીઓ છે એ સામનો કરવો પડે છે અને તેના કારણે કોઈ એક વસ્તુની માંગ ઘટી જતાં કોઈ એક પેઢી પાસે પણ કાચો માલના સંગ્રહ થતો ચાલુ રાખવાનું પણ કામ કરતું આયોજક દ્વારા છે એ યોગ્ય પ્રકારનું થઈ શકતું નથી હોતું. એટલે કે જો તમારે કંઈ પણ સુધારો કરવો હોય, જે લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલો છે તે મૂડીવાદી અર્થતંત્રમાં જો કાંઈ પણ ફેરફાર ન થયો હોય, કાંઈ પણ ભૂલ પડે તો તેને સુધારા કરવા માટે દેશવ્યાપી વાતાવરણ છે એ ચાલુ કરી દેવામાં આવતું હોય છે, તો પણ કેટલાક પરિણામો, કેટલાક વહીવટી તંત્ર જે માંગ કરવામાં આવે છે તેનું માંગનું પ્રમાણ છે એ ઘટી જાય છે અને તેના કારણે આપણે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. પછી આવે છે સહકાર અને સામ્યવાદ વચ્ચેનો તફાવત, તો સહકાર અને સામ્યવાદ વચ્ચેનો જે તફાવત રહેલો છે તેમાં સરકાર છે એ લોકશાહીને માને છે, તેના વહીવટી લોકશાહીના ઢબને કારણે જ્યારે સમાજવાદમાં લોકશાહીના હિત જે સિદ્ધાંત રજૂ કરેલો છે તેની અંદર જર્મન
રશિયા વગેરે ઇતિહાસને સ્પષ્ટ કરતા સામ્યવાદી અર્થતંત્રમાં જે ઘાતક પરિબળો જે જોવા મળે છે તેના રશિયામાં સામૂહિક ખેતરોના સભ્યપદને ફરજિયાત હતું. જેમણે જેનો વિરોધ કર્યો હોય તેને કતલ કરી નાખવામાં આવ્યા હતા. એટલે કે રશિયા અને જર્મનીની અંદર સહકારી પ્રવૃત્તિમાં આપણે જે ઘાતક પ્રયત્નો કરવામાં આવ્યા, જે સામ્યવાદી વૃત્તિની અંદર જે પ્રયત્નો કરવામાં આવ્યા તેમાં સંગઠનની અંદર જે લોકો આ સભ્યપદની અંદર ભાગ લેવા ન માગતા હોય તો તેને તેના કતલ એટલે કે મારી નાખવામાં આવતા. અને 1918ની અંદર રશિયામાં સહકારી સંગઠન દ્વારા તેમાં દાખલ કરવામાં આવેલી તેનો આત્મા છે એ નાશ પામ્યો. એટલે કે 1918ની અંદર સામ્યવાદી અર્થવ્યવસ્થા છે એ નાશ પામી અને તેની અંદર મંડળીઓનું રક્ષણ કરવા માટે કાયદેસરના સતત પગલાં છે એ લેવામાં આવેલા હતા. એટલે કે અહીંયા સામ્યવાદી અર્થતંત્રનો નાશ થતો જોવા મળે છે. એટલે આપણે આટલી વસ્તુ જે જોઈ તે સામ્યવાદના જે લક્ષણો છે તેની મર્યાદા જોઈ અને તેના તફાવત વિશેની આપણે માહિતી મેળવી. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.